મત માટે ડબલ એન્જિન, કામ માટે અલગ એન્જિન કેમ? સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો વિરોધ. સુરત મનપાની સામાન્ય સભા આજે મળી હતી, જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે, પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા 6 થી 8 વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ તેની ગ્રાન્ટ, સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા 2 કે 3-4 વર્ષ પહેલાંની જેમ સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય, આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે, તે ગ્રાન્ટ મળતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે. આજ સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી, કરવેરા અને તમામ આવકો મળીને લગભગ 25,000 કરોડથી વધુ રૂપિયા જાય છે, અને એ જ સુરત શહેરને દર વર્ષે 3,000 થી 3,500 કરોડની ગ્રાન્ટ જરૂરી હોય છે, ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં છેલ્લા 28-29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એક જ પાર્ટીની 3-3 જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે તરસે છે. છેલ્લા 6-7-8 વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે, એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા 2 વર્ષ પહેલાંની, 3 વર્ષ પહેલાંની, 4 વર્ષ પહેલાંની, એમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃત 2.0 હોય કે કોઈ પણ યોજના હોય, આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવા પાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી. આમ આદમી પાર્ટીએ માંગ કરે છે, વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે. એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ 25,000 કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યમાં અને કેન્દ્ર સરકારને જાય છે, અને એ સુરત શહેરને દર વર્ષે 3,000 થી 3,500 કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે, એટલી માંગવામાં આવે છે, એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી. એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે, એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને, સાંસદોને, મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે. આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે 17,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી, યોજના આપી દે છે, ગ્રાન્ટો આપી દે છે, સહાય આપી દે છે. એ જ સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને 3-3 દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું આવ્યું છે, એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. પદાધિકારીઓ નમાલા છે, કાયર છે. પોતાની જ સત્તા હોવા છતાં પણ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુદ્ધા પણ કરી શકતા નથી, અને આજે સુરત આ ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે. ત્યારે અમે ફરી નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે.